चलो जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 5 માં ગણિતમાં સ્વાધ્યાય 3 કેટલા ચોરસ તેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. ગયા વિડીયોમાં આપણે પરિમિતિ વિશે અભ્યાસ કર્યો હતો. આપણે એક વખત ફરીવાર યાદ કરી લઈએ કે પરિમિતિ કોને કહેવાય, પરિમિતિ એટલે શું, આપણે પરિમિતિ કેવી રીતે શોધાય. તો પરિમિતિ એટલે કે કોઈપણ આકૃતિ, કોઈપણ બંધ આકૃતિ એ એની ફરતી બાજુઓનો માપનો સરવાળો એટલે પરિમિતિ. ફરી વખત કે કોઈપણ આકૃતિ હોય, આપણે અહીંયા જોઈએ કે આ આપણી બંધ આકૃતિ છે આપણી, બરાબર. આ કોઈપણ આપણે ચોરસ છે, પણ કોઈપણ હોય તો એની આકૃતિ એ હોય, કોઈપણ બંધ આકૃતિ હોય તો તેની આ ફરતી, તમારે ટૂંકમાં યાદ રાખવા માટે સીધું અને સાદું, એટલે કે આ ફરતું માપ લ્યો તમે એને તમે પરિમિતિ કહેવાય. એટલે ફરતું હોય એટલે કે આ બાજુ બધી થાય, બરાબર. આ બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. કોઈપણ બંધ આકૃતિની ફરતી બાજુઓના માપનો સરવાળો એટલે પરિમિતિ. હવે તમે આગળ આપણે અહીંયા ક્ષેત્રફળ શીખવાનું છે, તો ક્ષેત્રફળ કોને કહેવાય? આ જો તમને આ બે વસ્તુનો ચોક્કસપણે ખ્યાલ આવી જશે તો તમને એ દાખલા ગણવામાં એકદમ સરળતા રહેશે. તમે મોટા ધોરણમાં જશો તો પણ તમારે આ દાખલા આવશે જ, પણ ત્યારે તમને પરિમિતિ અને ક્ષેત્રફળનો અત્યારથી જ ખ્યાલ નહીં આવ્યો હોય તો તમે મોટા ધોરણમાં પણ તમને તકલીફ પડશે. તો આપણે ક્ષેત્રફળની પણ એવી સ્પષ્ટ રીતે સમજી જઈએ કે ક્ષેત્રફળ કોને કહેવાય, બરાબર. તો ક્ષેત્રફળ કોઈપણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. ફરી વખત કે કોઈપણ આકૃતિએ કે કોઈપણ વસ્તુએ સપાટી પર રોકેલી જગ્યાને તે આકૃતિનું કે સપાટીનું ક્ષેત્રફળ કહે છે. હવે આપણે દાખલા તરીકે જોઈએ કે આ ડસ્ટર છે, આપણે સપાટીને બદલે આપણે આ હાથ લઈએ કે હાથ ઉપર અમે આ ડસ્ટર મૂકેલું છે, તો ડસ્ટર કેટલી જગ્યા રોકે છે? મારે ટૂંકમાં કહેવાનો અર્થ છે કે ડસ્ટર છે એ કેટલી જગ્યા રોકે છે, તો કે ડસ્ટરની આ જે માપ છે, આ બધું માપ વચ્ચેનું, એ બધી જગ્યા રોકે છે, બરાબર. કે આ ફરતું આટલું આમ જ માપનો રોકાય, ડસ્ટર છે અહીંયા, મારે અહીંયા રાખ્યું મેં, માનો કે બરાબર અહીંયા રાખ્યું છે, તો આ તમે આમ આમ ડસ્ટર દોરો, બરાબર. આ ડસ્ટર આમ તમે દોર્યું, તો હવે તમે આ ડસ્ટર દોર્યું તો તમને એમ થાય કે આટલી જગ્યા રોકી આમ, તો કે આ ફરતું, પણ એમ નહીં. એ તો એની આ શું કહેવાય, એની ફરતું બાજુ છે, એ ફરતી બાજુઓને તો પરિમિતિ કહેવાય, એટલે કે એટલી એની હદ છે, આ ડસ્ટરની આમ હદ છે, પણ જગ્યા કેટલી રોકી છે, આ એને જગ્યા રોકી કહેવાય. શું કહેવાય? જગ્યા રોકેલી કહેવાય, એટલે કે એ આ ડસ્ટરનું ક્ષેત્રફળ કહેવાય. કોઈ પણ વસ્તુ તમે સપાટી ઉપર કે જમીન ઉપર કે એવી રીતે રાખો અને વસ્તુ જગ્યા રોકે તો તેને આપણે ક્ષેત્રફળ કહીએ છીએ, અને એનું ફરતું માપ આવે એને આપણે શું કહીએ છીએ, તો કે પરિમિતિ કહીએ છીએ. હવે આપણે પહેલાં ઉદાહરણો જોઈએ કે કઈ જગ્યાએ આપણે ક્ષેત્રફળ શોધી શકીએ અને કઈ જગ્યાએ આપણે પરિમિતિ શોધી શકાય, બરાબર. તો આપણે સૌથી પહેલાં એમ કહીએ કે ખેતર હોય, એમાં ખેતરમાં મારે ખેતરને આખું ખેડાવવું છે. ખેડાવવું એટલે કે એમાં બધું આમ તમને ખબર છે, એમાં પાક ઉગાડવાનો હોય ત્યારે એ જમીનને પોચી કરે, એ જમીનને પોચી કરવી છે મારે, બરાબર. તો એ જમીનને પોચી કરવી તો એમાં પરિમિતિ શોધવી પડે કે ક્ષેત્રફળ શોધવું પડે? તો એમાં ક્ષેત્રફળ શોધવું પડે. કેમ? તો કે આ દાખલા તરીકે મારી જમીન છે, બરાબર. આ જમીન છે મારી, હવે આ જમીનમાં મારે પોચી કરવી છે, તો હું પોચી કેવી રીતે કરીશ? તો કે આ બધી જગ્યાને હું પોચી કરીશ, આ બધી જગ્યાને હું પોચી કરીશ, આપણે ખેતરને ટ્રેક્ટર દ્વારા કે ગમે તે હળ દ્વારા એને પોચી કરે જમીનમાં ખેડૂત, એટલે આખી જમીનને હું પોચી કરીશ. કે હું આમ ફરતી ફરતી નહીં કરું, ખાલો મારે જમીનને પોચી કરવી છે. આને તો વાડ કહેવાય, વાડ ઉપર આપણે પોચી કરીએ છીએ, વાડ ઉપર જ આપણે અનાજ ઉગાડીએ છીએ, હે, નથી ઉગાડતા ને. એટલા માટે આપણે અહીંયા બધે આપણે જમીનમાં આપણે પાક ઉગાડીએ છીએ, એટલે એને પોચી કરવી પડે, પોચી કરીને પછી એમાં બીજ વાવવા પડે અને પછી એ બીજ ઉગે છે. એટલા માટે જ્યારે આપણે ખેતરને ખેડાવવું હોય તો એને આપણે ક્ષેત્રફળ શોધવું પડે કે કેટલી જગ્યામાં મારે ખેતર ખેડવાનું છે. હવે એમ કેવું હોય કે મારે ખેતરને તારવાળી વાડ કરવી છે. ઘણી વખત તમે ગામડામાં એમ જોતા હોય ને તો જંગલી પશુઓનો કે ઢોરનો એ બધા ખેતરમાં અંદર ના આવે અને પાકને નુકસાન ન કરે, એટલા માટે તારની વાડ કરે. એક તારની કરી હોય પછી એના ઉપર બીજા તારની, તમે જોઈ હશે ગામડે જ્યારે જતા હોય ત્યારે જોતા, અને ક્યાંય ન જતા હોય તો આપણે રસ્તામાં જ્યારે નીકળતા હોય રોડ ઉપરથી બસમાં કે બાઇકમાં કે ગાડીમાં,
ત્યારે રસ્તા ઉપર ઘણી જગ્યાએ આપણને ખબર છે કે ખેતર જોવામાં આવતા જ હોય છે, તો ત્યારે પણ તમે નિરીક્ષણ કરીને ધ્યાનથી જોઈ લેજો કે જ્યારે ખેતર આવે તો એની ફરતે વાડો કરેલી હોય છે, બરાબર. એ ઘણી વખત તારથી કરેલી હોય, ઘણી વખત ડાકડાને ઓલા ઝાડથી એ બધા લાકડાથી ને એનાથી પણ વાડ કરેલી હોય. તો એ વાડ કરેલી હોય એ એટલી જગ્યા, જે ભાઈનું ખેતર હોય એ ભાઈની કહેવાય, પછીનું આવે બીજા ભાઈનું, એવી રીતને એને વાડ કરેલી હોય એને આપણે શું કહીએ તો કે પરિમિતિ કહેવાય. એવી રીતના એમ કોઈ પણ વસ્તુ હોય એની ફરતું જો એને પરિમિતિ કહેવાય, પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે તેને ક્ષેત્રફળ કહેવામાં આવે છે. હવે તમને એ બે વસ્તુનો સરસ મજાનો ખ્યાલ આવી ગયો હોય કે કઈ વસ્તુ ક્યારે ક્ષેત્રફળ આવે ને ક્યારે પરિમિતિ આવે. હજુ આપણે દાખલા તરીકે જોઈએ કે આપણે દિવાલ છે, દિવાલને મારે રંગ કરવો છે તો મારે શું શોધવું પડે. વિચારો જોઈ કે દિવાલ છે આપણી, તમારા ઘરમાં દિવાલ છે બરાબર, દિવાલને રંગ કરવો હોય મારે તો એમાં મારે શું શોધવું પડે, પરિમિતિ કે ક્ષેત્રફળ. યાદ આવ્યું, પરિમિતિ શોધવી પડે, ક્ષેત્રફળ શોધવું પડે, કારણ કે આપણે દિવાલને ફરતો બધે જ રંગ કરવાનો હોય છે બરાબર, એટલે એનું પણ આપણે ક્ષેત્રફળ શોધવું પડે. હવે આપણે પરિમિતિ કઈ જગ્યાએ શોધીએ તો કે આપણે સાડી છે, મારા સાડી એમાં ઘણી વખત તમે જોયું હશે કે મમ્મી સાડી પર લેસ મૂકે બરાબર, તો લેસ મૂકવાની હોય તો આપણે ફરતી કિનાર ઉપર જ મૂકીએ છીએ બરાબર ને, તો એવી રીતને ફરતી કિનાર ઉપર આપણે મૂકીએ તો એને પરિમિતિ શોધવી પડે. પછી ટેબલનો રૂમાલ હોય તો એને પણ આપણે ફરતી બાજુ આપણે સરસ મજાનું લેસ મૂકતા હોઈએ છીએ ત્યારે આપણે પરિમિતિ શોધવાની હોય છે. પછી તમારી ફોટો ફ્રેમ હોય, એ ફોટો ફ્રેમને મારે ફરતી બાજુથી લાકડાની ફ્રેમથી મઢવી છે તો પણ આપણે પરિમિતિ શોધવી પડે. એટલે આવી રીતના આપણને હવે ખ્યાલ આવી જાય કે પરિમિતિ ક્યારે શોધવાની હોય, તો આપણે ફરતી બાજુ ક્યાંય પણ આપણે ઉપયોગ કરવાનો હોય અને કંઈ પણ વસ્તુ માપ લેવાનું હોય કે એને આપણે કંઈ કામ કરવાનું હોય ત્યારે આપણે પરિમિતિ શોધવાની હોય. પરંતુ જ્યારે આપણે આખી જ દિવાલને રંગ કરવો છે, ખેતર ખેડાવવું છે, મારે આપણે ટાંકી હોય એને ઢાંકણું કરવું છે બરાબર, તો એ ઢાંકણું કરવા હોય તો ઉપરનું ઢાંકણું આપણે આખું જ કરવાનું હોય ટાંકીને, તો ત્યારે પણ ટાંકીના ઢાંકણાનું આપણે ક્ષેત્રફળ જ શોધવું પડે છે બરાબર. એટલે હવે તમને સરસ મજાનો ખ્યાલ આવી ગયો હશે કે ક્યારે પરિમિતિ શોધવી અને ક્યારે ક્ષેત્રફળ શોધવું. તો આપણે હવે ક્ષેત્રફળને લગતા કેટલાક આપણે ઉદાહરણો જોઈએ. ચલો હવે આપણે ક્ષેત્રફળની પહેલાં આપણે વ્યાખ્યા શીખીએ અને વ્યાખ્યા લખી લઈએ બરાબર. તો હમણાં આપણે આગળ શીખ્યા કે ક્ષેત્રફળ કોને કહેવાય, તો આપણે તેની વ્યાખ્યા લખીએ કે ક્ષેત્રફળ બરાબર, ક્ષેત્રફળ કોને કહેવાય કે તો આપણે એની વ્યાખ્યા, ક્ષેત્રફળની વ્યાખ્યા, તો આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે કે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાને આકૃતિનું ક્ષેત્રફળ કહે છે. હવે આપણે હમણાં આગળના વિડીયોમાં પરિમિતિના આપણે દાખલા શીખ્યા હતા ત્યારે મેં તમને જવાબ આવે ત્યારે મેં તમને કીધું હતું કે તમારે એકમ લખવા જરૂરી છે. તો આપણે પહેલાં બંનેના એકમો હોય તો આપણે એટલે એક રીતને તફાવત જેવું થતું જાય અને આપણને બંનેનો ખ્યાલ પણ આવતો જાય, એટલા માટે આપણે બંનેનું સાથે કરીએ કે પરિમિતિના એકમો અને ક્ષેત્રફળના એકમોમાં આપણે શું છે. તો જુઓ કે પરિમિતિના એકમો પહેલાં આપણે લખીશું તો પરિમિતિના એકમોમાં શું આવે તો કે સેમી એટલે કે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર, આ બધા છે એ પરિમિતિના એકમો છે. એટલે કે પરિમિતિ જ્યારે આપણે શોધવાની કહે ત્યારે આ રકમમાં તમને કાં સેન્ટીમીટરમાં આપેલું હોય, મીટરમાં આપેલું હોય અથવા કિલોમીટરમાં, બે ગામ કે બે શહેરો વચ્ચેનું અંતર જ્યારે તમને આપેલું હોય તો આપણે કિલોમીટરમાં આપેલું હોય બરાબર. એટલે હવે આપણે ક્ષેત્રફળના એકમો જોઈએ. તો
તમારે પરીક્ષામાં એક માર્કમાં પૂછી શકે કે ક્ષેત્રફળના એકમો અથવા પરિમિતિના એકમો બંનેમાંથી એક એક માર્કનું તમને પૂછી શકે. તો ક્ષેત્રફળના એકમો તો આમાં આવશે તમારે ચોરસ સેમી, ચોરસ મીટર અને ચોરસ કિલોમીટર. હવે તમારે જોવું, તમને કે બેમાં તો સરખું જ છે તો આમાં વળી કેમ યાદ રાખવાનું? પણ જ્યારે ક્ષેત્રફળ આવે ત્યારે આગળ તમારે ચોરસ શબ્દ લખવો જરૂરી છે, કારણ કે એની સપાટી એ રોકેલી જગ્યા છે, એટલા માટે ચોરસ કિલોમીટર, ચોરસ મીટર, ચોરસ સેન્ટીમીટર આપણે ફરજિયાત તમારે આગળ ચો કરીને ટૂંકમાં ચો લખવાનો આવે કે ચોરસ સેમી છે તો ચો સેમી, એ રીતે ટૂંકમાં આપણે લખવું ફરજિયાત છે. જો તમે માત્ર સેમી લખેલું હશે તો એ પરિમિતિ ગણાશે, ભલે તમે ક્ષેત્રફળની રીતે દાખલો ગણ્યો હોય પણ તો એ તમારો જવાબ પરિમિતિમાં ગણે, ખાલી સેમી લખો હોય એટલે ખોટો પડે દાખલો. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે ક્ષેત્રફળ શોધતી વખતે શોધો ત્યારે તમારે જવાબ આવે જે તમારો, એની પાછળ તમારે ચોરસ કિમી કે ચોરસ મીટર જે તમને એકમ આપેલો હોય એ એકમ તમારે લખવો જરૂરી છે. હવે આપણે જોઈએ કે અહીંયા તમને મેં એક આકૃતિ આપેલી છે, બોર્ડ ઉપર આલેખપત્ર છે, આ જે ખાના ખાના તમને દેખાય છે એ આલેખપત્ર કહેવાય. તમારે આગળ હજુ આવશે જ, આપણા જ અભ્યાસક્રમમાં આગળ આવશે જ બરાબર, ત્યારે તમને વધારે આલેખપત્રનો ખ્યાલ આવશે. અત્યારે તમે જુઓ તો તમારે આપણે તમે નાના હતા ત્યારે તમે ખાનાવાળી નોટબુક વાપરતા હતા બરાબર, એવું જ હોય પણ આ તમારા ઝીણા ઝીણા થોડા ખાના હોય એ રીતનું હોય એને આલેખપત્ર કહે. એટલે કે અહીંયા આલેખપત્ર છે એની અંદર તમને આકૃતિઓ મૂકેલી છે કે એ આકૃતિ, બી આકૃતિ, સી આકૃતિ, ડી, ઈ અને અહીંયા એફ આકૃતિ તમને આપેલી છે બરાબર. હવે તમારે એ આકૃતિના તમારે ક્ષેત્રફળ શોધવાના છે. તો આપણે આગળ જોઈએ કે વારાફરતી આપણે દરેક આકૃતિનું તમને એ સૂચનામાં કીધું છે કે નીચે આપેલ આલેખપત્રમાં વિવિધ આકૃતિઓ રોકેલ ક્ષેત્રફળ શોધવાના છે અને તમને એનું માપ જો કૌંસમાં હંમેશા આપેલું જ હશે કે એક ખાનું છે એ કેટલા બરાબરનું છે. ત્યારે તમે તમને જ્યારે આપણે આગળ હું સમજાવતી હતી ત્યારે મેં તમને કીધું હતું કે એક સેન્ટીમીટરનું એટલે કે બધી બાજુ એક એક સેન્ટીમીટર જ હોય. એટલે એક જો અહીંયા લખેલું છે કે આ ચોરસ છે, ચોરસ બરાબર શું તો કે એક સેમી ગુણ્યા એક સેમી, એટલે એનું ક્ષેત્રફળ છે એક ચોરસ સેમી થાય બરાબર. એટલે કે જે ખાનું છે આ મારું એક ખાનું છે એક ચોરસ સેમીનું છે. તો હવે આપણે આ અહીંયા ક્ષેત્રફળ જ શોધવાના છે બરાબર. તો આકૃતિ એ લખશું કે આકૃતિ એનું ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ કેટલું છે તો આપણે ગણીએ. હવે તમે યાદ કરો કે પરિમિતમાં પરિમિતિ આપણે જ્યારે શોધતા હતા ત્યારે આપણે કઈ રીતે ગણતા હતા? તો કે આપણે આ ઉપરના ગણતા હતા કે એક બે ત્રણ ફરતું ફરતી બાજુ ગણતા હતા. યાદ આવ્યું કે આપણે ફરતું આ ગણતા હતા એક બે ત્રણ ચાર આમ આમ. તો હવે ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણી વ્યાખ્યા શું છે? તો કે આકૃતિ એ આ આકૃતિ છે એ સપાટી ઉપર જગ્યા રોકે છે એટલે એ એનું ક્ષેત્રફળ, જેટલી જગ્યા રોકી હોય એ એનું ક્ષેત્રફળ કહેવાય. તો મારું આ કોઈ એવું ચોરસ લંબચોરસ આકૃતિ છે બરાબર, એ અહીંયા આકૃતિ મારી જગ્યા રોકે છે એટલે આ બધું મારી જગ્યા રોકી એને એટલે એ એનું ક્ષેત્રફળ કહેવાય. તો આપણે શું ગણવાનું? તો આપણે એના બધા એના બોક્સ ગણવાના કે કેટલા ખાના રોકે છે. તો તમારે ગણવાનું કે આ એક ખાનું, આ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ. ટોટલ મારા એકવીસ ખાના જગ્યા રોકે છે આ આકૃતિ. ગણ્યા તમે? તમારે આમ ડોટ કરતું જાણો એટલે તમારે ભૂલાય નહીં. આ તો નાની આકૃતિ હોય તો તમે ગણવામાં તમારે ભૂલ ના પડે, પણ હજુ તમે આગળ જશો આપણે આ પાઠ્ય આ અભ્યાસક્રમમાં તો તમારે અઘરી અઘરી પણ આકૃતિ આવશે અને બીજા સેમેસ્ટરમાં તો વળી એથી પણ અઘરી આકૃતિ આવે છે, કારણ કે એમાં તો તમારે ઓલી વક્ર અને એવી બધી આવે છે. તો એમાં તો અડધા ખાના, આખા ખાના અને અડધાથી ઓછા, અડધાથી વધારે એવા બધાનો પણ તમારે અભ્યાસ કરવાનો આવશે. તો આપણે અત્યારથી જ આપણે એવી ટેવ રાખવાની કે આપણે અંદર નિશાની કરતું જાણું કે મેં આ ખાનું કાઉન્ટ કરી લીધું છે એટલા માટે મેં એ ડોટ કર્યા છે કે એક, બે, ત્રણ, ચાર એવી રીતના આપણે ગણવાના બરાબર અને યાદ રાખવાનું ઓલું. એટલે નહીંતર ઘણી વાર શું થાય, તમામ એક, બે, ત્રણ ગણતા હોય કોકની સામું કોક પેન્સિલ માંગે, ક્લાસમાં બેઠા હોય કે ઘરે અત્યારે તમે અભ્યાસ કરો છો તો ઘરે બેઠા હોય અને કાંઈ તમારી નાની દીદી કે નાનો ભાઈ કે તમને કોઈ બહાર બોલાવે તો તમારું ધ્યાન બહાર જાય તો તમે અહીંયા આમ ગણતા હોય કે એક, બે, ત્રણ, વળી કોક બહાર બોલે ને તો ભૂલી જાઓ ને ક્યાં ખાનું હોય બધું ત્યાં દઈ નો રે. એટલા માટે તમારે એમ ડોટ કરવાના કે એક, બે, ત્રણ, ચાર, પાંચ ડોટ કરીને જ ગણવાનું એટલે આપણને ખબર પડે કે મારે પાંચ ખાના અહીંયા થયા છે મારે આગળથી ગણવાનું છે બરાબર. હવે ગણી લઈએ આપણે ફરીવાર કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત,
આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ ને એકવીસ એટલે કે મારું અહીંયા ક્ષેત્રફળ શું થાય છે એકવીસ. હવે તમને અહીંયા જો કીધું છે કે એક સેમી ગુણ્યા એક સેમી એટલે કે દરેક ખાનું છે એ આપણું કેવું છે તો કે સેમીવાળું છે. તો અહીંયા આપણે શું લખાય ચોરસ સેમી સેન્ટીમીટર સેમી એટલે કે સેન્ટીમીટર બરાબર એટલે આપણે આ રીતે લખીશું. હવે આપણે આકૃતિ બીનું ક્ષેત્રફળ શોધીએ. તો કે આકૃતિ બીનું ક્ષેત્રફળ હમણે આપણે એનું જોયું એવી જ રીતે આપણે આકૃતિ બીનું ક્ષેત્રફળ શોધીએ અને આપણે ડોટ કરી અને આપણે ગણતા જઈએ. તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે કે મારે આકૃતિ બી છે એ કેટલું ક્ષેત્રફળ રોકે છે તો કે દસ ચોરસ સેમી. તમારે હંમેશા આ બધા તમને અહીંયા જે આલેખપત્ર છે સૂચના આપેલી જ છે કે આ સેમી છે એટલે તમારે અહીંયા બધે જવાબમાં ચોરસ સેમી જ આવશે બરાબર. કારણ કે અહીંયા મેં ઉપર સૂચના છે એની નીચેનું જ આ બધું છે. તમને જ્યારે આવી ઉપર જ સૂચના આપી લેશે એ રીતે જ તમારે દાખલો ગણવાનો આવશે. હવે આપણે સીનું જોઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ને છત્રીસ મારી આકૃતિ સીનું ક્ષેત્રફળ કેટલું છે તો કે છત્રીસ ચોરસ સેમી. હવે જો એક બીજી પણ રીત તમને યાદ કરાવી કે કેવી રીતે તો કે તમે અહીંયા જુઓ તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાના મારા આડી લાઈન છે એ પણ મારી છની છે. હવે ઊભી જોઈએ તો ઊભી લાઈનું મેં કેટલી કરેલી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ એ પણ ઊભી લાઈન પણ આડી મારી છ અને ઊભી પણ મારી છ લાઈન છે એટલે કે છ ગુણ્યા છ એટલે છત્રીસ ચોરસ સેમી મારું ક્ષેત્રફળ થયું. હવે તમે અહીંયા જુઓ કે આપણે ડી આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે લખીશું કે આકૃતિ ડીનું ક્ષેત્રફળ. તો આપણે ડી આકૃતિનું ક્ષેત્રફળ ગણીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ. તો મારે અહીંયા થઈ ગયું કે સોળ ચોરસ સેમી બરાબર. હવે આપણે આકૃતિ ઈનું ક્ષેત્રફળ તો આપણે આકૃતિ ઈનું ક્ષેત્રફળ શોધીએ તો અહીંયા આપણી આકૃતિ ઈ આપેલી છે તો એક બે ત્રણ અને ચાર એટલે કે ચાર ચોરસ સેમી. હવે આપણી છેલ્લી આકૃતિ એફનું તો અહીંયા આપણે પહેલાં લખી લઈએ કે આકૃતિ એફનું ક્ષેત્રફળ હવે જુઓ તમે અહીંયા આપણે ગણીએ કે એક બે ત્રણ ચાર ને પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ. તો અહીંયા લખીશું આપણે કે ત્રીસ ચોરસ સેમી સેન્ટીમીટર ટૂંકમાં એને સેમીમાં બોલાય પણ આમ બોલાય સેમીમાં બરાબર સેન્ટીમીટરમાં બોલીએ આપણે સેન્ટીમીટરમાં પણ લખવાનું હોય સેમીમાં. ચલો હવે આપણે જો આ જ એક્ઝામ્પલમાં આપણી આ જ સૂચના છે કે આલેખપત્રમાં વિવિધ આકૃતિ રોકેલ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે પણ હવે આપણે એમાં જોઈએ કે ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે બંને કઈ રીતે શોધાય બરાબર. હવે ઘણાને હજુ પરિમિતિ અને ક્ષેત્રફળ શોધવાની તકલીફ પડતી જ હશે એટલે આપણે અહીંયા સૂચના આ જ છે કે આપણે એક સેમીવાળું એક સેમી જ છે બરાબર. અહીંયા ખાલી ક્ષેત્રફળ છે એની બદલે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ બંને આ જ એક જ આપણી આકૃતિ છે તો એ બેયમાં પરિમિતિ અને ક્ષેત્રફળ શોધીએ તો શું આપણને તફાવત જોવા મળે છે કે બે સરખા જ આવે છે આપણે જોતા જઈએ વારાફરતી. તો આપણે પહેલાં લઈએ કે આકૃતિ એ એની પરિમિતિ બરાબર. આકૃતિ એની પરિમિતિ આપણે શોધીએ તો પરિમિતિ હોય એટલે મેં તમને હમણાં કીધું હતું કે પરિમિતિ હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે પરિમિતિ એટલે ફરતી બાજુનું આપણે ગણતા હતા બરાબર. ફરતી બાજુનું તો આપણે ગણતું છે આનું કે એક આ બે આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ
11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 એટલે કે આની પરિમિતિ શું થઈ? તો કે 20 સેમી. હવે આપણે ક્ષેત્રફળ જોઈએ. તો કે ક્ષેત્રફળ એનું શું આવે છે? તો ક્ષેત્રફળ હમણાં આપણે જોયું જ હતું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 ને 21. તો અહીંયા આપણે શું લખવાનું છે? તો કે 21 ચોરસ સેમી. જોયું આ બે વસ્તુ આવ્યું છે, તો આમાં 20 આવ્યું છે ને 21 આવ્યું છે. જોયું તમારે આકૃતિ તો એ જ છે, પણ બેયમાં તોય તફાવત તમને આવ્યો. આ 20 સેમી આવ્યું ને 21 ચોરસ સેમી આવ્યું. એટલે એવું નથી કે આ વસ્તુ આવે એટલું જ પરિમિતિ આવે, એટલું જ ક્ષેત્રફળ આવે, એવું જરૂરી નથી. બરાબર દેખાણું. હવે આપણે બીજાનું એવી રીતે જોઈએ તો કે આકૃતિ બી, એના પહેલા પરિમિતિ આપણે જોઈ લઈએ કે પરિમિતિમાં શું થાય છે એને. તો પરિમિતિ બી આકૃતિની, તો કે 1, 2, 3, 4, 5. ફરી વખત કહું છું કે જ્યારે પરિમિતિ શોધવાની આવે ત્યારે તમારે બહારની વસ્તુથી ગણતું જવાનું છે, એની હદ ગણવાની છે. બરાબર. તો ફરી વાર કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 શું આવ્યું? તો કે 14 સેમી. હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો ક્ષેત્રફળ શું આવ્યું? તો કે 10 ચોરસ સેમી. જોયું ફરી વાર, અહીંયા એની પરિમિતિ 14 સેમી આવી અને ક્ષેત્રફળ 10 ચોરસ સેમી. આકૃતિ એક જ છે બેયમાં. તમે જોયું કે આકૃતિ એ હતી તો પણ એનું જુદું જુદું આવ્યું, બીનું પણ બંનેમાં જુદું જુદું આવ્યું. એવી રીતે આપણે સીનું જોઈએ પહેલા પરિમિતિ. એમાં પરિમિતિ આપણે લઈએ તો પરિમિતિ એટલે ફરતી બાજુ, એની હદનું આપણે શોધવાનું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. પરિમિતિ શું આવ્યું? તો કે 24 સેમી. હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ. તો આપણે ક્ષેત્રફળમાં હમણાં જોયું હતું, પણ ફરી વાર આપણે એક વખત કાઉન્ટ કરી લઈએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36. અહીંયા આવ્યું 36 ચોરસ સેમી. જોયું તમે અહીંયા, અહીંયા આ બે આકૃતિમાં એની પરિમિતિ વધારે હતી અને ક્ષેત્રફળ ઓછું છે. અહીંયા પરિમિતિ ઓછી છે, ક્ષેત્રફળ વધારે. અહીંયા પરિમિતિ વધારે છે અને ક્ષેત્રફળ ઓછું છે. બરાબર. અહીંયા પણ પરિમિતિ ઓછી છે અને ક્ષેત્રફળ વધારે છે. તો એવું જરૂરી નથી કે કોઈ પણ જગ્યાએ બે વસ્તુ સરખું આવે, અથવા પરિમિતિ જ વધારે આવે કે ક્ષેત્રફળ ઓછું આવે, એવું કોઈ જ જરૂરી નથી. તમે અહીંયા જુઓ કે આકૃતિ એમાં શું આવ્યું? તો કે પરિમિતિ ઓછી અને ક્ષેત્રફળ વધારે. બીમાં તો કે પરિમિતિ વધારે, ક્ષેત્રફળ ઓછું. વળી આકૃતિ સીમાં પરિમિતિ ઓછી આવી અને ક્ષેત્રફળ વધારે આવ્યું. હવે આપણે આકૃતિ ડી જોઈએ. એમાં પહેલાં પરિમિતિ આપણે જોઈએ. તો આપણે જોઈએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. 16 સેમી આવી અહીંયા. હવે આપણે એની ક્ષેત્રફળ શોધીએ. તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ને 16. તો આવ્યું ક્ષેત્રફળ 16 ચોરસ સેમી. હવે આપણે આકૃતિ ડી, ડી પછી ઈનું જોઈએ આપણે. તો એના પહેલા પરિમિતિ. ઈમાં તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કે 8 સેમી આવ્યું અને એનું ક્ષેત્રફળ, એ તો તમને ખ્યાલ જ છે, 4 ચોરસ સેમી.
તમે ગણી શકો છો કે એક બે ત્રણ અને ચાર, એટલે કે ચાર ચોરસ સેમી. હવે આપણે આકૃતિ એફનું, આકૃતિ એફ તો એને પહેલાં પરિમિતિ, પરિમિતિ જોઈએ આપણે. તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ને બાવીસ, એટલે કે અહીંયા આવ્યું આપણને બાવીસ સેમી. હવે આપણે એનું ક્ષેત્રફળ જોઈએ. તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ. શું આવ્યું? ત્રીસ ચોરસ સેમી. હવે તમને જોયું કે કોઈ પણ આકૃતિ હોય, એક જ આકૃતિ છે છતાં પણ એની પરિમિતિ અને ક્ષેત્રફળ બધી જગ્યાએ અલગ અલગ છે. તમે જોયું એ બધામાં બરાબર આ રીતે પરિમિતિ અને ક્ષેત્રફળ આપણે શોધવાના હોય છે. હવે તમારી આપણે આઈ નોટબુક છે એમાં તમારે હજુ ક્ષેત્રફળના અને આને ક્ષેત્રફળને આધારે તમને પ્રશ્નો હોય તો પણ એ પણ આવડે કે કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધુ છે અને કઈ આકૃતિનું ક્ષેત્રફળ ઓછું છે, તો એના આધારે તમને એવા પ્રશ્ન જવાબ પણ આવડે. તો તમારી આઈ નોટબુકમાં એવા નાના નાના પ્રશ્નો સહિતની જે આપેલું છે એ તમારે આજનું હોમવર્ક છે.